હેલો મેરી જહન કેસન હોઢિયા ઠીકઠાક ચાલ રહ હૈ હેલો સો ખાસ એસપીના લેક્ચર્સમાં વેલકમ્સ ટુ યુ સ્થાપના વિધિ ચેપ્ટર આપણે ચલાવતા હતા અને એનો છેલ્લો ટોપિક એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન આપણે આગળ ચર્ચા કરી હતી તે પ્રમાણે નોંધણીનો તબક્કો અને નોંધણી પહેલાનો એટલે કે સ્થાપના પહેલાનો તબક્કો જોઈ ચૂક્યા હતા તો જ આ બે તબક્કા પૂરા થાય ને તો જ આ આપણને નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળે નોંધણીના તબક્કામાં આપણે જોયું હતું કે અમુક ડોક્યુમેન્ટ જે છે તે ડોક્યુમેન્ટ પછી ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય બંને પ્રકારની કંપનીને જો નોંધણીનું પ્રમાણપત્ર જોતું હોય તો તે ડોક્યુમેન્ટેશન જે છે એ સબમિટ કરાવવા પડે છે જેમાં આવેદનપત્ર એટલે કે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ કહી શકાય અને આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે આ દસ્તાવેજમાં કંપનીનું નામ ધ્યેય મૂડી સભ્યની જવાબદારી રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવતી હોય છે અને આ દસ્તાવેજ ત્રાહિત પક્ષકાર અને કંપની વચ્ચેનો સંબંધ રજૂ કરે છે સાથે આપણે જોયું હતું આર્ટિકલ ઓફ એસોસિએશન મતલબ કે નિયમન પત્ર નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે પત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે ને તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે સંચાલકોની યાદી તો કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ સરનામા ધંધો ઉંમર રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે અને નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું જેની અંદર કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી કે છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી અથવા તો રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી છે તેની કબૂલાતનામું કંપની રજિસ્ટ્રાર પાસે કરવું પડે છે અને છેલ્લે ડિક્લેરેશન બી એમને જ કરવું પડે છે કે છાપેલું જે છે તેમાં એડવોકેટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ક્રોસ્ટ એકાઉન્ટન્ટ્સ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ એન્ડ કંપની સેક્રેટરીમાંથી જે કંપની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય છે તેને તે જાહેરનામા ઉપર શું કરવું પડે છે સહી કરવી પડે છે તેને દર્શાવતું નિવેદન જે છે તેની ઉપર સિગ્નેચર કરવી પડે છે ને એ બી દર્શાવવું પડે છે સાથે સાથે કે સંચાલકો કે મેનેજર કે સેક્રેટરી કે બીજા કોઈ પણ ભરણું ભરનાર જો બીજી કોઈ કંપની સાથે સંકળાયેલા હોય અને તેમાં તેમનું હિત હોય તો તે બી આપણે કહી દેવું જરૂરી હોય છે તો આવા ડોક્યુમેન્ટેશન જે છે એ નોંધણીના તબક્કાની અંદર મતલબ નોંધણી કરાવવામાં સબમિટ કરાવવાના રહે છે નોંધણીના પ્રમાણપત્રની વાતચીત કરીએ ને તો આ દસ્તાવેજો જે છે એ જરૂરી ફી સાથે ભરવામાં આવે છે ફી તો હંમેશા હોઈએ જ કોઈ બી સર્ટિફિકેટ જોતું હોય તો અને કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે ને કે આ બધું બરાબર સબમિશન છે જે માંગ્યું છે એ પ્રમાણે છે ડોક્યુમેન્ટ જે જમા કરાવ્યા છે દસ્તાવેજ એ યોગ્ય છે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે અને આ વિધિ પૂર્ણ થયા બાદ રજીસ્ટ્રાર શું કરશે તો કે નોંધણીનું પ્રમાણપત્ર આપે છે નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે આમાં જે સર્ટિફિકેટની અંદર ડેટ લખીને આપે ને તે ટાઈમથી કંપની સ્ટાર્ટ થઈ છે તેવું કહી શકાય કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે શું કરશે તો કે કંપની ઓળખ નંબર ફાળવે છે મતલબ કે કંપનીનો એક કોર્પોરેટ આઈડેન્ટિટી નંબર હોય છે જે એક સેપરેટ નંબર હોય છે દરેકે દરેક કંપનીનો અલગ હોય છે તો આ જે નંબર છે એનાથી કંપની ઓળખાતી હોય છે બિકોઝ કંપની તો પાછું આર્ટિફિશિયલ પર્સન છે એટલે એનું એક નામ આપવામાં આવે જેને ઓળખ નંબર તરીકે ઓળખવામાં આવે છે આપણે કેમ પાન કાર્ડ હોય જો તો પાન કાર્ડ ની અંદર નંબર લખેલા હોય एटीएम કાર્ડ હોય તો એની અંદર નંબર લખેલો હોય ક્રેડિટ કાર્ડ હોય તો એની અંદર નંબર લખેલા હોય તો એવી જ રીતે ઓળખ નંબર જે છે એટલે કે કોર્પોરેટ આઈડેન્ટિટી નંબર જેનાથી કંપની પોતાનું અલગ અસ્તિત્વ જાહેર કરી શકે છે બીજી કંપની કરતા જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે કંપની અરજી કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે જ સાચવવા પડે છે બધા જ દસ્તાવેજો આવેદનપત્ર છે નિયમન પત્ર છે સંચાલકોની યાદી છે અને જાહેર કરેલું નિવેદન છે એ બધી જ બાબતો જે છે જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય મતલબ કે કંપની મૃત્યુ નથી પામતી ત્યાં સુધી તે બધા જ દસ્તાવેજો સહી સલામત રીતે રજિસ્ટ્રાર ઓફિસે આપણે સાચવવા પડે છે તો આ એકચુલી તમારું ચેપ્ટર હતું કે કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર સોરી કંપનીની સ્થાપના વિધિ અને કંપનીને નોંધવા માટે કયા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ સ્થાપના વિધિમાં બે ભાગ પડે નોંધણી પહેલાંનો તબક્કો એટલે કે ધંધાની સ્થાપનાનો વિચાર આવે જેમાં પ્રવર્તકની કલ્પના શક્તિમાં વિચાર આવે પછી વિસ્તારને વાસ્તવિકમાં ફેરવવા માટેની તેની પ્રારંભિક તપાસ કરવામાં આવે નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવે અને સંસાધનોની સગવડ જે છે એ આપણને કેવા અને કેટલા પ્રમાણમાં મળશે તે જોવામાં આવે નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે કે સ્થાપના માટે અથવા મિલકતો જે પરચેસ કરવાની છે તે માટે આપણે કેટલા રૂપિયાની રિક્વાયરમેન્ટ રહેશે અને નોંધણીના તબક્કાની વાત મેં તમને કરી તે પ્રમાણે એમાં ડોક્યુમેન્ટેશન જે છે એ સમ આપણે સબમિટ કરવા પડે જેવા આવેદનપત્ર આવે નિયમનપત્ર આવે સંચાલકોની યાદી આવે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું આવે નિવેદન આવે અને અન્ય કંપનીમાં જો હિત હોય તો તે અંગેની જાહેરાત કરીને આપણને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે ફી વ્યવસ્થિત રીતે ભરી દઈએ એટલે બધી જ વિધિ પૂર્ણ થાય એટલે કંપની રજીસ્ટ્રાન્ડ નોંધણીનું પ્રમાણપત્ર આપણને આપી દે છે તો આ હતું આપણું ચેપ્ટર જે અહીં સમાપ્ત થાય છે પણ આગળ વધશું નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે